नमस्कार विद्यार्थी मित्रों, छेले आपणे संहति ही कार्यसाधिका पाठनो अभ्यास शुरू कर्यो अने अभ्यास शुरू करवा दरमियान पेरेग्राफ एक बे ने त्रण ए आपणे जोयुं हतुं। पेज नंबर 24 अने 25 अने 25मां पेजमां छेलेथी बीजा पेरेग्राफ सुधी छूं आपणे अध्ययन करी नाखेलुं। हवे छे एनथी आगळ जोईए ए पहेला फरीने एक वखत संहति ही कार्यसाधिका एटले के संगठनथी कार्य छे एनी सिद्धि प्राप्त थाय छे अथवा कार्य छे सिद्ध थाय छे। तो मूल कथानक छे ए आपणने ख्याल छे, छेल्ले कथा वस्तु त्यां सुधी ऊभी थी के पेला कबूतरनो राजा छे एने कहे छे आखा समुदायने के बधाए एक चित्तवाळा थईने बधाए झाड़ साथे उड़ी जवू जोईए, एवुं एने समजाववामां आवे छे। फरीथी जोईए पेरेग्राफ नंबर एक, जेनी अंदर अस्ति गोदावरी तीरे विशालः शाल्मली तरुहु विविधेभ्यः देशेभ्यः समागताः बहवः विहगाः तत्र रात्रो निवसन्ति। तेषु लघुपतनक नामा वायसः अपि एकतमः अस्ति। जो पहलू पात्र लघुपतनक, लघु पतनक, आ पहला पेरेग्राफ में पात्र आयु लघुपतनक। लघुपतनक नामनो कोण? तो वायसह, वायसह एटले कागड़ो। त्यारबाद शाल्मली तरुहु, शाल्मली तरुहु एटले शिमळानो वृक्ष। एमां ने एमां आगळ तेषु लघुपतनक नामा वायसः अपि एकतमः अस्ति अथ कदाचित् प्रभातकाले स वायसः कृतान्तं द्वितीयम् इव अटन्तं व्याधम् अपश्यत् तव अवलोक्य सो चिंतयति अद्य प्रातरेव अनिष्ट दर्शनम संजातम न जाने तत् किम न अभिप्रेतम दर्शयिष्यति इति विचिंत्य स व्याकुलः संजातः। अर्थात लघुपतनक नामनो कागड़ो छे ये पण त्यां छे, क्या? तो के गोदावरीना कांठे, शाल्मली तरुहु एटले शिमळाना वृक्ष पासे अथवा वृक्ष पर, बराबर ए झाड हतुं ने ए झाड पासे विविधेभ्यः देशेभ्यः एटले के विविध जग्याएथी जुदा जुदा स्थानोएथी आवेला पक्षीओ छे त्यां रात्रे रहेता अने एमां लघुपतनક નામનો કાગડો છે પણ રહેતો હતો। હવે થાય છે એવું કે એ સમયે ત્યાં એક યમરાધી જેમ ફરતો એક પારધી છે, એ કોણ જોવે છે? લઘુપતનક નામનો કાગડો છે એ પારધીને જોઈ જાય છે। હવે તવ અવલોક્યો તેને જોઈને સો ચિંતયતી, ચિંતયત તેણે વિચાર્યું અદ્ય પ્રાતરેવ અનિષ્ટ દર્શનમ સંજાતમ, આજ સવારમાં જ એવું અનિષ્ટ છે દર્શન થયું છે એવું એણે વિચાર્યું। અદ્ય પ્રાતરેવ, આજે સવારમાં જ મને અશુભ દર્શન થયા એટલે મને આજે અશુભ દર્શન થયા છે। ન જાણે કિમ ન અભિપ્રેતમ દર્શયિષ્યતિ, મને ખબર નથી કે તેનો ઈચ્છેલું શું દેખાડશે। ઇતિ વિચિંત્ય સ વ્યાકુલઃ સંજાતઃ, તે એમ વિચારીને તે શાંત થઈ ગયો। આ આપણો પહેલો પેરેગ્રાફ હતો। બીજો પેરેગ્રાફ, અથ તેન વ્યાધેન, જો વ્યાધઃ શબ્દ શિકારી, શિકારી, તો એને જોઈને લઘુપતનક વિચારે છે કે કાંઈક અનિષ્ટ થશે એવું હું વિચારું છું, એટલે લઘુપતનક છે એ કાગડાઓનો રાજા છે અને એવામાં એ
व्याकुल થાય છે એટલે આ બાબતને આ દ્રશ્ય જે યમરાજની જેમ પેલો પારધી ફરતો હોય છે એ જોઈને વ્યગ્ર થઈ જાય છે, દુઃખી થઈ જાય છે, ચિંતિત થઈ જાય છે. બીજો પેરેગ્રાફ જેની અંદર અથ તેન વ્યાધેન તંડુલકણાન વિકિર્ય જાલમ વિસ્તીર્ણમ. હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી સચ અને તે વૃક્ષસ્ય પૃષ્ઠભાગે વૃક્ષના પાછળના ભાગમાં પ્રચ્છન્નો ભૂતવા સંતાઈને અતિષ્ઠત ઊભો રહ્યો. કોણ? પારધી છે એ ઝાડ પાથરી પેલા દાણા વેરી અને હવે ક્યાં? તો કે ઝાડની પાછળ સંતાઈને ઊભો રહ્યો. તસ્મિન્નેવ કાલે તે જ સમયે ચિત્રગ્રીવ નામા કપોત રાજહ પરિવારેણ સહ ગગને વ્યસર્પત. ભૂમો વિકિરણાન તંડુલકણાન દ્રષ્ટવા કપોતાહા લુબ્ધવા અભવન. એટલે કે જમીન ઉપર પહેલાં તો તસ્મિન્નેવ કાલે તે જ સમયે ચિત્રગ્રીવ નામા કપોત રાજહ ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવારેણ સહ ગગને વ્યસર્પત એટલે પરિવાર સાથે ત્યાં જતો હતો. ક્યાંથી? એ જગ્યાએથી જતો હતો. તો નામ આવ્યું ચિત્રગ્રીવ. બીજું પાત્ર છે ચિત્રગ્રીવ. એ ચિત્રગ્રીવ છે એના પરિવાર સાથે કબૂતરોનો રાજા છે. કપોત રાજા કબૂતરોનો રાજા એટલે અહીંયા જે એક શબ્દ છે કપોત રાજા. કપોત રાજ પરિવારેણ સહ ગગને વ્યસર્પત. હવે આ બાજુ છે એ તંડુલકણા અને ચોખાના દાણા વેરી અને ઝાડ ફેલાવીને ત્યાં પેલો સંતાયેલો છે ઝાડની પાછળ. કોણ? પેલો પારધી. અને એવા સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા એના પરિવાર સાથે ત્યાંથી પસાર થાય છે. ભૂમો વિકિરણાન તંડુલકણાન દ્રષ્ટવા કપોતાહા લુબ્ધાહા અભવન. એટલે કે જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને દ્રષ્ટવા કપોતાહા લુબ્ધાહા અભવન. એટલે કે જમીન ઉપર ચોખાના દાણા જોઈને પેલા કબૂતરો છે એ શું? તો કે લલચાયા. તતઃ સ કપોતરાજ તંડુલકણ લુબ્ધવાન કપોતાન અકથયત. એટલે એ કબૂતરોના રાજાએ જે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરો હતા કપોતાન અકથયત તે કબૂતરોને કહ્યું કુતોત્ર નિર્જને વને તંડુલકણાનામ સંભવ. અહીં નિર્જન વનની અંદર આવી રીતે અહીંયા આપણને દાણાની સંભાવના કઈ રીતે તમે વિચારો? આ નિર્જન વનમાં ચોખાના દાણાની સંભાવના ક્યાંથી? તનની રૂપ્યતામ તાવત ક્યાં? તો તેને વિશે વિચારો. ભદ્રમ ઇદમ ન પશ્યામી, હું આને કલ્યાણ કે શુભ જોતો નથી. કબૂતરોનો રાજા શું કહે છે કે વિચારો કે આવા વગડાની અંદર ચોખાના દાણા કઈ રીતે સંભવ છે? હું આ યોગ્ય જોતો નથી. વિચારો આમાં કાંઈક અનિષ્ટ છે થઈ રહ્યું છે. અને તંદુલકણ લોભેન અસ્માકમ મહત અનિષ્ટમ અપી ભવિતુમ અર્હતિ. એટલે કે આને કારણે ચોખાના દાણા લોભના લોભથી આપણું મોટું અનિષ્ટ પણ થઈ શકે છે. અથ સર્વથા આથી સર્વથા અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ. આથી સર્વ પ્રકારે વગર વિચાર્યું કર્મ અથવા કાર્ય ન કરવું જોઈએ. યતઃ કારણ કે સુજીર્ણમ અન્નમ સુવિચિક્ષણ સુતઃ એટલે કે સારી રીતે પચે તેવું અન્ન, સુવિચિક્ષણ સુતઃ એટલે ખૂબ કુશળ પુત્ર, સુવિચિક્ષણ એટલે બુદ્ધિશાળી કુશળ, સુતઃ એટલે પુત્ર. સુતઃ સુશાસિતા શ્રીહિ એટલે કે સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી. નૃપતિ સુસેવિતઃ એટલે કે સેવાયેલો જતન કરાયેલો રાજા એટલે કે યોગ્ય રાજા.
સુચિંત્ય ચ ઉક્તમ, સારી રીતે વિચારીને, ચ ઉક્તમ એટલે બોલાયેલું, સુવિચાર્ય યત્કૃતમ એટલે વિચારીને કરેલું કાર્ય અથવા બરાબર વિચારીને જે કરાયું તે, યત્કૃતમ એટલે તે, સુદીર્ઘ કાલોપી લાંબા ગાળા સુધી, ન યાતી વિક્રિયામ અતિશય લાંબા સમયે પણ વિકારને પામતું નથી. જો પદ્ધતિસરનું કીધું, સુજીર્ણમ અન્નમ સારી રીતે પચે તેવું અન્ન, સુવિચિક્ષણ સુતઃ એટલે કે કુશળ પુત્ર, પછી છે સુશાસિતા સ્ત્રી શ્રી એટલે કે સારી રીતે શાસન કરાયેલી લક્ષ્મી, નૃપતિ સુસેવિતઃ એટલે કે સારી રીતે સેવાયેલો રાજા, અને સુચિંત્ય ચ ઉક્તમ એટલે કે સારી રીતે વિચારીને બોલાયેલું, સુવિચાર્ય યત્કૃતમ એટલે કે બરાબર વિચારીને જે કરાયું છે તે, સુદીર્ઘ કાલોપી એટલે કે અતિશય લાંબા સમયે પણ, ન યાતિ વિક્રિયામ એટલે ક્યારે વિકાર પામતું નથી. તો આ હતો પેજ નંબર 24નું સંસ્કૃત. ત્યારબાદ એતદ વચનમ સુત્વા કશ્ચિત કપોતાહ સદર્પમ અવદત, આવું સાંભળીને, આવા વચન સાંભળીને કબૂતરો છે સદર્પમ એટલે અભિમાન સાથે, અવદત એટલે કહ્યું, આહા કિમેવ ઉચ્યતે, આવું શા માટે કહો છો, વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ આપતકાલે વ્યપસ્થિતે સર્વત્ર એવમ વિચારેણ ભોજનેપ્ય પ્રવર્તનમ. એટલે કે વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ, આપત્તિનો સમય આવે ત્યારે, આપતકાલે વ્યપસ્થિતે આપત્તિનો સમય આવે ત્યારે વૃદ્ધાનામ વચનમ ગ્રાહ્યમ, વૃદ્ધોનું બોલવું સ્વીકારવું જોઈએ. પછી છે સર્વત્ર એવમ વિચારેણ ભોજનેપ્ય પ્રવર્તનમ એટલે કે બધે જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં, એટલે કે બધે જ વિચાર કરતા ભોજન માટે પણ પ્રવૃત્તિ થઈ શકે નહીં. ઉક્તમ ચ, અને કહેવાયું છે કે, એટલે કે આપણે શું આ ભોજનની વ્યવસ્થા ન કરી શકીએ, અહીંયા છે તો ખાઈ ન શકીએ. શંકાભી સર્વમ આક્રાંતમ અન્નમ એટલે શંકાઓથી બધું છવાયેલું છે. આક્રાંતમ અન્નમ પાનમ ચ દુર્લભમ એટલે કે ખાનપાન દુર્લભ છે. પાનમ ચ દુર્લભમ, અન્નમ પાનમ ચ દુર્લભમ, ખાનપાન દુર્લભ છે. પ્રવૃત્તિ કુત્ર કર્તવ્યા જીવિતવ્યમ કથમ નોવા એટલે કે પ્રવૃત્તિ ક્યાં કરવી, ખરેખર જીવવું કેવી રીતે, પ્રવૃત્તિ ક્યાં કરવી, જીવવું કેવી રીતે. તસ્ય તદ્વચનમ સુત્વા, તેનું એ વચન સાંભળીને સર્વે કપોતાહ તત્ર જાલે ઉપાવિશન, આવું વિચારીને એ લોકો ઉપાવિશન એટલે બેસી ગયા ક્યાં, જાળમાં. અનંતરમ તે સર્વે ચાલે ને બધા ભવન, અને ત્યારબાદ છે એ બધા જાળની અંદર બંધાઈ ગયા. અથ જાલ બધા તે યસ્ય વચનેન તત સમપતનમ તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વંતી સ્મ. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા ચિત્રગ્રીવ અવદત, તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો, વિપત્કાલે વિસ્મય એવ કા પુરુષ લક્ષણમ, વિપત્તિના સમયે વિસ્મય એ કાયર માણસનું લક્ષણ છે. તદત્ર તેથી અહીં ધૈર્યમ અવલંબ્ય ઈદાની એવ ક્રિયતામ એટલે કે ધૈર્ય ધારણ કરીને, ધૈર્ય ધારણ કરો અને એને શું કરવાનું છે તો કે અત્યારે આમ કરો. શું આમ કરો એટલે સર્વે હિ એક ચિત્તી ભૂય, બધા એક મનવાળા થઈને જાલમાદાય ઉડ્ડીયતામ એટલે કે બધા એક સાથે, એક ચિત્તવાળા, એક મનવાળા થઈને બધા જાળ સાથે ઉડી જાઓ. હવે કહે છે અલ્પાનામ અપી વસ્તુનામ સંહતિ કાર્યસાધિકા, નાની નાની વસ્તુઓનું સંગઠન પણ કાર્યને સિદ્ધ કરનારું હોય છે. કેમ, ત્રણેય ગુણત્વમ આપણને હિ બધ્યંતે મદદંતી ન, એટલે કે નાના નાના તણકલાથી બનેલો દોરડું પણ મદોન્મત હાથીને છે બાંધે છે, એક તણકલું પણ એવા અનેક તણકલાઓ જ્યારે ભેગા થાય ત્યારે મદોન્મત હાથીને પણ એ બાંધે છે. જેમ તણકલાના સંગઠનથી હાથીને બાંધી શકાય છે એવી જ રીતે
સંગઠન છે એના વડે કોઈ પણ કાર્ય છે એ સિદ્ધ છે એ કરી શકાય છે. અહીંયા સુધી આપણે જોયું હતું, હું ક્રમશઃ પેરેગ્રાફ એના ટ્રાન્સલેશનના એક વખત બોલી જાઉં છું, કોઈ વસ્તુ રહી ગઈ હોય તો એ જોતા જજો, નહીતર પછી આપણે લાસ્ટ પેરેગ્રાફ છે એ જોઈ અને આગળ જોશું. ધેર વોઝ અ લાર્જ સિલ્ક કોટન ટ્રી ઓન ધ બેન્ક્સ ઓન ધ રિવર ઓફ ગોદાવરી. અ મેની બર્ડ્સ હુ હેડ કમ ફ્રોમ વેરિયસ કન્ટ્રી યુઝડ ટુ સ્ટે ધેર એટ નાઇટ ફૂલ સ્ટોપ. Among them was also a crow by the name Laghupatanak. Laghupatanak. Now, once the crow saw a hunter like a second god of death moving about in the morning. Full stop. Having seen him, he thought, comma, double inverted ma, today in morning itself, the sight of a bad thing took place. Full stop. I don't know what undesirable thing it will show. Full stop, double inverted, pura. Pehla paragraph from last sentence. Thus thinking, he became anxious. Thus thinking, comma, he became anxious. Full stop. Tyar baad bijo paragraph. Joye. Now, after having scattered the rice grains, a net was spread by the hunter and he stood hidden behind a tree. Right at that time, the king of pigeons named Chitragreev was flying in the sky with his retinue. ફરીથી નેમ્ડ ચિત્રગ્રીવ વોઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય વિથ હિઝ રેટિન્યુ ફૂલ સ્ટોપ. હેવિંગ સીન ધ રાઇસ ગ્રેન્સ સ્પ્રેડ ઓન ધ ગ્રાઉન્ડ, ધ પીજન્સ વર્ક ગ્રીડી ફૂલ સ્ટોપ. Then the king of pigeons said to the pigeons who were greedy of the rice grains ? So think first. I do not see any good coming out of this. Full stop. As a result of this greed of rice, even some great misfortune may befall us. So under no circumstances a thoughtless action should be done, because well digested food, comma, very clever son, well-managed wealth, comma, the king who is well-served, comma, something said after thinking properly, whatever is done after giving it a good thought, do not get spoiled during the course of quiet a long period of time. Full stop. Hearing this, a certain pigeon said proudly, "Ah, why is it said like this? Indeed, when the time of calamity comes, the advice of old people should be accepted. By thinking thus every time even eating food be impossible." Farithi. Hearing this, a certain pigeon said proudly, "Ah, why is it said like this?
પછી છે ઇનડીડ વેન ધ ટાઈમ ઓફ, ઇનડીડ વેન ધ ટાઈમ ઓફ કેલેમિટી કમ્સ, કેલેમિટી કમ્સ ધ એડવાઇસ ઓફ ઓલ્ડ પીપલ, ધ એડવાઇસ ઓફ ઓલ્ડ પીપલ શુડ બી એસેપ્ટેડ ફૂલ સ્ટોપ બાય થિંકિંગ ધસ, બાય થિંકિંગ ધસ એવરી ટાઈમ ઇવન ઇટિંગ ફૂડ વિલ બી ઇમ્પોસિબલ ફૂલ સ્ટોપ. ત્યારબાદ એક લીટી છોડીને જોતા જજો. એન્ડ ઇટ ઇઝ સેડ ડેસ એવરીથિંગ ઇઝ પરવેડેડ બાય ડાઉટ્સ, એવરીથિંગ પરવેડેડ બાય ડાઉટ્સ ફૂલ સ્ટોપ. ફૂડ એન્ડ વોટર આર ડિફિકલ્ટ ટુ ગેટ ફૂલ સ્ટોપ. વેર શુડ એક્ટિવિટી બી પ્રોસીડેડ ક્વેશ્ચન માર્ક, હાઉ કોમા ઇનડીડ શુડ લાઈફ બી લીવડ ક્વેશ્ચન માર્ક. ત્યારબાદનો પેરેગ્રાફ, હેવિંગ હર્ડ ધેટ સ્પીચ ઓફ હિસ all the pigeons sat down on the net, then all of them were trapped by the net full stop. ત્યારબાદનો પેરેગ્રાફ, now being bound by the net they criticized the pigeon by in bracket listening to her advice they got there full stop. Having heard him criticized, comma, Chitragreev said, double inverted, to be surprised, in difficulty is the characteristic feature of a cowardly person. Parithi, Chitragreev said, comma, double inverted ma, to be surprised in difficulty is the characteristic feature of a cowardly person, full stop. So holding to courage, comma, now let this be done. Being of one mind in bracket unitedly likhya pachi bracket closed, fly away, take in the net full stop. Because હવે છે એ આપણે છેલ્લો પેરેગ્રાફ છે એ અહીંયા જોવાનો છે. ઇતિ વિચિંત્ય એટલે આ આપણે જોયું હતું અહીંયા ચોથામાં, ઇતિ વિચિંત્ય
અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. ઇતિ એટલે આ અથવા એમ. ઇતિ વિચિંત્ય, આમ વિચારીને. સર્વે કપોતા જાલમાદાય ઉત્પતિતાઃ, જાલમાદાય ઉત્પતિતાઃ. તતઃ સ વ્યાધઃ તાન જાલપાન, તાન જાલાપાન હારકાન, જાલાપહારકાન, જાલ અપહારકાન અવલોક્યો. પશ્ચાતાવતી એટલે કે ફરીથી, ઇતિ વિચિંત્ય સર્વે કપોતાઃ જાલમાદાય ઉત્પતિતાઃ, એટલે કે લઈને ઉત્પતિતા, એમ વિચારીને બધા કબૂતરો ઝાડ લઈને ઉડ્યા. તતઃ સ વ્યાધઃ તે પારધી, તાન જાલ અપહારકાન એટલે કે તે ઝાડને લઈ જનારા, જાલ અપહારકાન એટલે કે લઈ જનારા, અવલોક્ય જોઈને, પશ્ચાત પશ્ચાત ધાવતી એની પાછળ દોડ્યો. પરંતુ પરંતુ તાન સુદરમ ગતાન, પરંતુ તેને બહુ દૂર ગયેલા, ગતાન દ્રષ્ટવા જોઈને, વ્યાધ પ્રતિનિવૃત્ત એટલે કે પાછો વળ્યો. હવે કબૂતરોનો સમુદાય આખો ઝાડ લઈને જતો રહે છે, હવે દૂર સુધી એ નથી પહોંચી શકતો, એટલે દૂર સુધી આવી રીતના દોડવાનું ન વિચારે કે હવે હું કેટલે પહોંચીશ, કારણ કે આખો આખો સમુદાય છે ત્યાંથી નીકળી જાય છે. એટલે ત્યાંથી એ થોડે સુધી દોડ્યો પણ પછી એ પાછો વળે છે. લુબ્ધકમ નિવૃત્તમ દૃષ્ટવા ચિત્રગ્રીવઃ, એટલે કે પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવઃ અવદત, ચિત્રગ્રીવ છે એ બોલ્યો. હિરણ્યક નામકસ્ય મમ મિત્રસ્ય મૂષકરાજસ્ય સમીપે વયમ ગચ્છામઃ, મારા મિત્ર હિરણ્યક નામના મૂષકરાજની પાસે આપણે જઈએ છીએ. હિરણ્યક નામકસ્ય, હિરણ્યક નામકસ્ય મૂષક રાજા, હવે કે કોણ કે છે, ચિત્રગ્રીવ છે એ કહે છે, આ છે એ આનું કહે છે, કોને, બીજા કબૂતરોને, કે હિરણ્યક નામનો મૂષક રાજ, જો આ કાગડાઓનો રાજા હતો, કોણ, લઘુપતન, આ કોનો રાજા હતો, કબૂતરોનો રાજા હતો, આ કોનો રાજા છે, મૂષક રાજ. આજે આ ગણેશ ચતુર્થીનો કાર્યક્રમ છે એ પૂરો થયો, 4 થી 14, તો એમાં આપણે મૂષકજીની ખબર છે કે ગણેશજીનું વાહન છે એ મૂષક એટલે કે ઉંદર છે, તો આપણે હિરણ્યક નામનો મૂષકરાજ છે એની પાસે જઈએ. કેમ, તમને ખબર છે ઉંદરના દાંત કેવા તીક્ષ્ણ હોય, ધારદાર હોય. તો કહે છે કે મૂષકરાજ છે સમીપમ સમગચ્છનમ, એટલે કે તે પછી તે સ અસ્માન બંધનાત મુક્તાન કરિષ્યતિ, તે આપણને બંધનમાંથી મુક્ત કરશે. તતઃ તે મૂષકરાજસ્ય, તતઃ તે મૂષકરાજસ્ય સમીપમ સમગચ્છનમ, એટલે કે પછી તે બધા મૂષકરાજની પાસે ગયા. કોણ, બધા જ કબૂતરો છે એ ચિત્રગ્રીવની કહેવાથી હિરણ્ય નામના મૂષકરાજ પાસે ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મૂષકરાજેન સ્વકીય તીક્ષ્ણૈ દંતે સર્વેષાં બંધનાની છિન્નાની, એટલે કે ચિત્રગ્રીવ નામના મિત્ર મૂષકરાજે પોતાના તીણા અથવા તીક્ષ્ણ દાંતો વડે સર્વેષાં બંધનાની છિન્નાની, સૌના બંધન છે એ કાપ્યા. એટલે અહીંયા જે પેલા ઝાડથી જે બંધાયેલા હતા, દોરડું એની ઉપર હતું જે ઝાડનું, એમાંથી મુક્ત થયા. ચિત્રગ્રીવો અપી હિરણ્યકસ્ય આભારમ મત્વા, ચિત્રગ્રીવ છે એણે પણ હિરણ્યકનો આભાર માનીને
સપરિવારમ યથેષ્ટ દેશાન સમગચ્છાન, એટલે કે દરેક છે પોતાના પરિવાર સાથે મંચાયેલા સ્થાને જતા રહ્યો. ચિત્રગ્રીવ છે એ પણ, ચિત્રગ્રીવ આપણે વાત થઈ હતી એ કોણ, કબૂતરોનો રાજા, એ પણ પોતપોતાના સ્થાને ગયા પણ એ પણ પોતાના યોગ્ય સ્થાને જતો રહ્યો. મુખ્ય ત્રણ પાત્ર, પહેલું પાત્ર લઘુપતનક, બીજું પાત્ર ચિત્રગ્રીવ અને ત્રીજું હિરણ્યક, આ છેલ્લે એની એન્ટ્રી થાય છે. પહેલાં આ ભાઈ આ વિચારે છે કે અહીંયા કાંઈક અઘટિત થાય, કારણ કે ત્યાં કોણ છે, શિકારી છે. બીજા પેરેગ્રાફમાં જોયું કે શિકારી છે એ ઝાડ પાથરે છે, દાણા વેરી દે છે અને ઝાડની પાછળ છુપાઈ જાય છે. એવા સમયે કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ છે એ ત્યાં આવે છે, જોવે છે અને પેલા કબૂતરો છે એ લોભાઈ જાય છે, લલચાઈ જાય છે. એવા સમયે કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ કહે છે કે આવા નિર્જન વનની અંદર ક્યાંય આવી રીતના ચોખા છે સંભવ નથી. મને કાંઈક અનિચ્છિત અથવા ન ધારેલું, ન ઈચ્છેલું કાંઈક થશે એવું મને લાગે છે. આખરે એ લોકો પેલા અભિમાનમાં, કબૂતરો જુવાન છે બધા બોલે છે, પછી કહે છે કે વૃદ્ધો કે સાંભળવું જોઈએ, અને આખરે એ લોકો એને સાંભળે છે. અને હજી તોય એ વાત તો હજી સ્પષ્ટ થાય પણ એ લોકો ખાવા જાય છે અને એમાં ફસાય છે. પછી ચિત્રગ્રીવ છે એને કહે છે કે આપણે ઝાડ સાથે બધાએ ઉડી જવું જોઈએ તમારે બધાએ, તો એ ઉડવાનું નક્કી થાય છે. ને પછી એક બુદ્ધિથી, એક ચિત્તથી બધા એક તરફ ઉડે છે. ત્યારે ચિત્રગ્રીવ આગળ જઈ અને કહે છે કે હિરણ્યક નામના મૂષકરાજ મારા મિત્ર છે, એની પાસે જઈએ, આપણને આમાંથી છોડાવશે. અને આ છે એ પોતાના તીક્ષ્ણ દાંતો વડે હિરણ્યક છે એ ઉંદર છે એ ઝાડને તોડે છે. અને એ સમયે ત્યાંથી બધા પક્ષીઓ મુક્ત થાય છે, પોતાના યથાસ્થાને, પોતાના જો નિશ્ચિત સ્થાન છે ત્યાં એ બધા જતા રહે છે. તો અહીંયા સંગઠન છે એનો મહિમા છે દર્શાવવામાં આવ્યો છે, કે જ્યાં સંગઠન છે, જ્યાં સંઘ છે, જ્યાં સમુદાય છે, ત્યાં હંમેશા કાર્યની સિદ્ધિ થાય છે. જો સંઘ એટલે એકલું ટોળું નહીં, આ એક બહુ જ સમજવા જેવો મુદ્દો છે. ટોળું એકત્રિત થઈ જાય તો ક્રાંતિ થઈ જાય એવું નથી, પણ એક નિશ્ચિત વિચાર સાથે, એક નિશ્ચિત વિચારધારા, એક યોગ્ય માર્ગદર્શન લઈને તમે જો કોઈ કાર્ય કરો છો તો સંહતિ, એટલે કે સંગઠન છે એની શક્તિ છે એ કામ કરે છે, એ ભાગ ભજવે છે. એક લાકડી તૂટે પણ ઘણી બધી લાકડીઓ હોય તો એ એટલે નથી તૂટતી હોતી, કારણ કે સંગઠિત થયેલી છે, અને સંગઠિત વસ્તુ છે ક્યારેય તૂટતી નથી. અને એટલે જ સંઘની ભાવના છે એ આપણને શાળામાંથી શીખવવામાં આવે છે. અને પ્રાર્થનાની અંદર સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ, તો આ સંઘની ભાવના પરિવારથી, સમાજથી, શાળાથી, સમુદાયથી, વિવિધ જગ્યાએથી આપણને ક્યાંક ને ક્યાંક સંઘની ભાવના એ જોવા મળે છે. અને એ સંગઠન જ છે એ આપણને દરેક મુસીબતમાંથી પાર ઉતારવાનું કાર્ય કરે છે. તો આ સંગઠનનો મહિમા છે આપણે સુંદર રીતે જોયો. પેરેગ્રાફ જે છેલ્લો આજનો આપણો છે એને આપણે ટ્રાન્સલેશનમાં લખતા જઈએ, ધ્યાન આપજો, અહીંયા હું બોલતો જાઉં છું. લાસ્ટ પેરેગ્રાફ, પેરેગ્રાફ નંબર ચાર. The unity or combining of even small things, the unity or combining of even small things accomplishes the task, full stop. ફરીને એ જ વાક્ય બોલું છું.
द યુનિટી ઓર કમ્બાઇનિંગ ઓફ ઇવન સ્મોલ થિંગ્સ એ કમ્પ્લિશિસ ધ ટાસ્ક ફૂલ સ્ટોપ. ધ યુઝ એલિફન્ટ્સ ઇન અ ધ યુઝ એલિફન્ટ્સ ઇન અ કેન બી ટાઈડ વિથ ધ રોપ મેડ આઉટ. આ જે આપણો પેરેગ્રાફ બાકી હતો એનો આપણે પહેલાં અનુવાદ છે લખીએ, એટલે કે પહેલી બે પંક્તિ ફરીથી. ધ યુઝ એલિફન્ટ્સ ઇન અ રટ કેન બી રાઇટ વિથ ધ રોપ મેડ આઉટ ઓફ બ્લેડ્સ ઓફ ગ્રાસ ઇન બ્રેકેટ બાય ધ બ્લેડ્સ ઓફ ગ્રાસ વિચ હેવ અટેન્ડેડ ધ સ્ટ્રેન્થ ઓફ અ રોપ બ્રેકેટ by the blades of grass which have attended the strength of a rope bracket closed. ફરીથી પેરેગ્રાફ ચાર પહેલાંની જે પંક્તિ છે એટલે કઈ અહીંયા લખી નાખું. અલ્પાનામ અપી વસ્તુનામ સંહતિ કાર્યસાધિકા. અલ્પાનામ અપી અલ્પાનામપી વસ્તુનામ સંહતિ વસ્તુનામ સંહતિ કાર્યસાધિકા. વસ્તુનામ સંહતિ સંહતિ કાર્ય સાધિકા. ત્રુણેહી ગુણત્વમ આપણને હી ત્રુણેહી ગુણત્વ આપણને હી ગુણત્વ આપણને હી બધ્યંતે મતદંતિના બધ્યંતે બધ્યંતે મતદંતિન મત અહીંયા એક ડેસ અહીંયા ડબલ. અલ્પાનામપી વસ્તુનામ સંહતિ કાર્યસાધિકા. ત્રુણેહી ગુણત્વમ આપણને હી બધ્યંતે મતદંતિ ન હ. આનું નાનું ટ્રાન્સલેશન ફરીને એક વખત બોલું છું, ત્યારબાદ આપણો અંતિમ પેરેગ્રાફ છે જોશું, એટલે કે પેરેગ્રાફ ચાર. ધ યુનિટી ઓર કમ્બાઇનિંગ ઓફ ઇવન સ્મોલ થિંગ્સ એ કમ્પ્લીશન ધ ટાસ્ક ફૂલ સ્ટોપ. ધ યુઝ એલિફન્ટ્સ ઇન અ રટ ધ યુઝ એલિફન્ટ્સ ઇન અ રટ કેન બી ટાઈડ વિથ ધ રોપ મેડ આઉટ ઓફ ધ રોપ મેડ આઉટ ઓફ બ્લેડ્સ ઓફ ગ્રાસ બ્લેડ્સ ઓફ ગ્રાસ ફૂલ સ્ટોપ ઇન બ્રેકેટ લખીએ આ પેરેગ્રાફનો અંતિમ પંક્તિ. બાય ધ બ્લેડ્સ ઓફ ગ્રાસ વીચ હેવ અટેન્ડેડ ધ સ્ટ્રેન્થ ઓફ અ રોપ
ફૂલ સ્ટોપ બ્રેકેટ ક્લોઝ. આ હતું આપણું પેરેગ્રાફ 4નું ટ્રાન્સલેશન, એટલે એની ઉપરનું જે હતું આનું આપણે ટ્રાન્સલેશન લખ્યું. હવે છે ઇતિ વિચિંત્યથી શરૂ કરીને છેલ્લે યથેષ્ટ દેશાન સમાગચ્છન, એનું છે હું ટ્રાન્સલેશન બોલું છું, ધ્યાન આપજો. Thus thinking, all the pigeons flew away taking the net, full stop. Then the hunter ran after them, seeing them carry away the net, full stop. But seeing them gone far away, the hunter went back. ફરીને બોલું છું, but seeing them gone far away, the hunter went back, full stop. Having seen the hunter gone back, Chitragreev said, pachi comma, dash, double inverted, we will go to my friend Hiranyak, comma. The king of mice, he will free us from the bondage. He will free us from the bondage. પછી ગુરુ વિરામ કરી, ડબલ ઇન્વર્ટેડ પૂરા કરવાના છે, નહીં ફૂલ સ્ટોપ કરો, ડબલ ઇન્વર્ટેડ પૂરા. Then they went to the king of mice, full stop. The ties of all were cut by Chitragreev's friend, full stop. The king of mice with his sharp teeth, tikshna daat, full stop. Chitragreev also went to the desired place. After having given thanks to Hiranyak, full stop. આ આપણું પેરેગ્રાફ નંબર 4નું આપણે ટ્રાન્સલેશન છે લખ્યું. ફરીને આખું ટ્રાન્સલેશન હું બોલું છું, ધ્યાન આપજો, કોઈ શબ્દ રહી ન જાય. The thinking all the pigeons flew away taking the net, full stop. Then a hunter ran after them, carry away the net, full stop. But seeing them gone far away
gone far away, the hunter went back. The hunter went back. Full stop. Having seen the hunter gone back, Chitragreev said, comma, double inverted ma, we will go to my friend Hiranyak, comma, the king of mice, he will free us from the bondage. He will free us from the bondage. Full stop, double inverted, pura. Then they went to the king of mice. Full stop. The ties of all were cut by Chitragreev's friend. Full stop. The king of mice with his sharp teeth. Full stop. Ane antim vakya. Chitragreev also went to the desired place. After having given thanks to Hiranyak. Full stop. આપણું પેરેગ્રાફ નંબર 5 છે એ પણ અહીંયા પૂર્ણ છે થાય છે. લખીએ આજે આપણું આજનું હોમવર્ક. અહીંથી શરૂ કરીને પેરેગ્રાફ 4 એટલે કે ઉપરોક્ત પંક્તિનું તેમજ ઉપરોક્ત પંક્તિનું તેમજ પેરેગ્રાફ 4નું અનુવાદ ફેરબુકમાં પેરેગ્રાફ 4નું અનુવાદ એટલે અહીંથી શરૂ કરીને પંક્તિનું અનુવાદ આ પંક્તિનું તેમજ પેરેગ્રાફ 4નું અંગ્રેજી અનુવાદ ફેરબુકમાં લખવાનું છે. બરાબર. તો પેરેગ્રાફ 4 સુધી આપણે જોયું. આપણું આજનું હોમવર્ક છે, ધ્યાનમાં રાખશું. ફરી પાછા
આવતા લેક્ચરમાં આના સ્વાધ્યાય સાથે મળીશું. અસ્તુ, જય હિન્દ.